ડીઝેડ ગ્રુપે ઉત્તર ગુજરાતના લોકોને 6000 કરોડનો ચૂનો લગાવ્યો છે. ડીઝેડ ગ્રુપના ભૂપેન્દ્રસિંહ ઝાલાની જાળમાં અનેક ફસાયા, સીઆઈડી ક્રાઇમની મોટી કાર્યવાહી. રાજ્યમાં વધુ એક મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. સાબરકાંઠા અને અરવલ્લીમાં મોટા પાયે ચાલી રહેલી પોન્ઝી સ્કીમનો સીઆઈડી ક્રાઇમે પર્દાફાશ કર્યો. ગુજરાતનું સૌથી મોટું સ્કેમ કરનારા બીઝેડ ગ્રુપ પર સીઆઈડીની તવાઈ છે. બીઝેડ ગ્રુપના એજન્ટોની ઓફિસ પર સીઆઈડીની જુદી જુદી ટીમોએ દરોડા પાડ્યા. હિંમતનગર, વિજાપુર, મોડાસા, માલપુર, વડોદરામાં દરોડા પાડ્યા. તપાસ દરમિયાન કમ્પ્યુટર, લેપટોપ, કેશ વાઉચર અને વિવિધ દસ્તાવેજો મોટા પ્રમાણમાં મળી આવ્યા. આ સાથે જ બે બેંકના એકાઉન્ટ મળી આવ્યા, જેમાં એક એકાઉન્ટમાં 175 કરોડ રૂપિયાના વ્યવહાર મળી આવ્યા. આ કંપનીએ પોન્ઝી સ્કીમ થકી રોકાણ કરાવી 6000 કરોડનું કૌભાંડ આચર્યું. સીઆઈડીની તવાઈ બાદ બીઝેડ ગ્રુપનો સીઈઓ અને સાબરકાંઠા જિલ્લાના વાવડીમાં રહેતો ભૂપેન્દ્રસિંહ ઝાલા ભૂગર્ભમાં ઉતરી ગયો. આ સ્કીમોમાં અનેક લોકોના રૂપિયા લાગેલા છે. બીઝેડ ગ્રુપના એજન્ટો દ્વારા વિવિધ વિસ્તારોમાં ઓફિસો ખોલીને લોકોને ઊંચા વ્યાજની લાલચ આપી પોન્ઝી સ્કીમમાં રોકાણ કરવામાં આવ્યું. કંપની દ્વારા રોકાણકારોને માસિક 5% થી લઈને 35% સુધી વળતરની લભવણી જાહેરાતથી લલચાવવામાં આવતા હતા. ગુજરાત, રાજસ્થાનમાં ઓફિસ ખોલી લોકોને છેતરતા હતા. મહત્વનું છે કે કૌભાંડીઓ લોકસભા ચૂંટણી 2024માં સાબરકાંઠા બેઠક ઉપર અપક્ષ ઉમેદવારી નોંધાવી, જોકે બાદમાં તેણે ફોર્મ પાછું ખેંચ્યું હતું. હવે રેલો આવતા અંડરગ્રાઉન્ડ થઈ ગયો છે, પરંતુ ફરી એકવાર લોભિયા હોય ત્યાં તુતારા ભૂખ્યા ન મરે તે કહેવત સાચી પડી છે. સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરદારા પર હુમલાને લઈને મોટો ઘટસ્ફોટ, પીઆઈ પાદરિયા સસ્પેન્ડ. ગત 25 નવેમ્બરની રાત્રે રાજકોટના કણકોટ મવડી રોડ પર આવેલા શ્યામ પાર્ટી પ્લોટમાં એક લગ્ન પ્રસંગ યોજાયો હતો. આ લગ્નમાં રાજકોટના પૂર્વ કોર્પોરેટર અને સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરદારા અને પીઆઈ સંજય પાદરિયા વચ્ચે મારામારી થઈ હતી, જેને પગલે પીઆઈ સંજય પાદરિયા સામે હત્યાની કોશિશનો ગુનો નોંધાયો. જૂનાગઢ એસઆરપીના પીઆઈ વા સંજય પાદરિયાને રાજ્ય પોલીસ વડાની સૂચનાથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તો પાટીદાર સંસ્થાના અગ્રણીઓ વચ્ચે થયેલા ઝઘડાને લઈને મોટો ખુલાસો થયો છે. ફરિયાદી અને સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરદારાએ આક્ષેપો અંગે ખુલાસો કર્યો છે. સીસીટીવીમાં ઉશ્કેરણીજનક વાતો કરી હોવાના, હથિયાર ન હોવાના અને ઈજાના નિશાનો અંગે જયંતિભાઈએ ખુલાસો કર્યો છે. તેમના મતે સીસીટીવી ખોટા ન હોઈ શકે, આ ઝઘડો વ્યક્તિગત છે, તેમાં સંસ્થાની કોઈ લેવા દેવા નથી, તેવા ખોડલધામ પ્રવક્તાના નિવેદન પર સરદારધામના ઉપપ્રમુખે પણ પ્રતિક્રિયા આપી છે. જયંતિભાઈના મતે જે સાચો હોય તેનો સમાજ સાથ આપવો જોઈએ, ઉપરાંત સમાધાન માટે તેઓ હાલ પણ તૈયાર છે તેવો દાવો કર્યો. પીઆઈ પાદરિયાને સસ્પેન્ડ કરી દેવાયા બાદ જયંતિ સરદારાએ હવે સમાધાન માટે પણ તૈયારી દર્શાવી છે અને કહ્યું કે હું તો સમાધાન માટે છેલ્લા 1 વર્ષથી પ્રયાસ કરી રહ્યો છું. જૂનાગઢ ભૂતનાથ મંદિર મહંતના પત્રને લઈને મહંત હરિગીરી એસપીને મળ્યા, લેટર મામલે સંપૂર્ણપણે તપાસ કરવા માંગ કરી. અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુના બ્રહ્મલીન થયા બાદ ભવનાથ ક્ષેત્રમાં એક બાદ એક મુદ્દાને લઈને સાધુઓ આમને સામે થઈ રહ્યા છે. થોડા દિવસો પહેલા ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુ દ્વારા એક પત્ર વાયરલ કરવામાં આવ્યો, જેના જૂના અખાડાના અને ભવનાથ મંદિરના મહંત હરિગીરીએ ભવનાથના કાયમી મહંત બનવા માટે સાધુ સંતો 8 કરોડ રૂપિયા આપ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. ત્યારે આ પત્રને લઈને હરિગીરી બાપુ જૂનાગઢ એસપીને મળ્યા હતા, તપાસની માંગ કરી હતી. હરિગીરી બાપુએ કહ્યું કે મારી સાઇન કરેલો પત્ર સાધુ સમાજને આપું છું, ગિરનારના વિકાસ માટે જ્યાં જરૂર પડે ત્યાં પત્રનો ઉપયોગ કરવામાં આવે છે. હવે મારી સાઇન કરેલો કોરો પત્ર ક્યાંથી ગયો તે તપાસનો વિષય છે. ગઈકાલે કલેક્ટરને મળી આ બાબતે રજૂઆત કરી હતી. આજે એસપીને રજૂઆત કરી તપાસની માંગ કરી છે. હરિગીરી બાપુ સાથે ઇન્દ્રભારતી, પ્રેમગીરી, મહેન્દ્રગીરી સહિતના રજૂઆતમાં જોડાયા હતા. સુરત નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, બસના પતરા કાપી 40 મુસાફરોનું રેસ્ક્યુ કરાયું, મુસાફરો ઊંઘમાં જ દબાઈ ગયા. સુરત નેશનલ હાઈવે મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો. હાઈવે મોડી રાત્રે બચાવ બચાવની બૂમોથી ગુંજી ઉઠ્યો. લોકો ભર ઊંઘમાં હતા ત્યારે જ ખાનગી બસનો ભયાનક અકસ્માત થતા લોકોને ઊંઘમાં યમદૂતના દર્શન થઈ ગયા. સુરતના કોસંબા નજીક નેશનલ હાઈવે 48 પર વહેલી સવારે 5 વાગે એક મુસાફર ભરેલી લક્ઝરી બસ ખાડીમાં ખાબકી હતી. રાજસ્થાનથી નાસિક જઈ રહેલી બસ એકાએક રોડની નીચે ધસી જતા તમામ મુસાફરો ઊંઘમાં જ દબાઈ ગયા. લોકોની બૂમાબૂમ સાંભળીને રસ્તે જતા અન્ય વાહન ચાલકોએ પોતાનું વાહન રોકી ફાયર વિભાગ અને પોલીસને જાણ કરી. આ ઘટનાની જાણ થતાં જ સુરત ફાયરની ઇમરજન્સી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ. અકસ્માત એટલો ભયાનક હતો કે અકસ્માતમાં બસના કેબિનોનો ભાગ તો પડીકું વળી ગયા અને તેમાં ફસાયેલી 2 થી 3 લોકો કણસી ઉઠ્યા, તો સાથે બસમાં પણ કેટલાક લોકો ફસાયેલા હોવાથી ફાયરની ટીમ દ્વારા બસના પતરા કાપી અને પહોળા કરી 40 મુસાફરોનું રેસ્ક્યુ કરી તમામને બહાર કઢાયા, તો કેટલાક લોકોને બસના કાચ તોડીને બહાર કઢાયા. આ ભયાનક અકસ્માતમાં એક યુવક અને એક મહિલાની હાલત ગંભીર હતી, જેમાં યુવક સંદીપ રામદાસ 22 નું સિવિલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું. હાલમાં 20 થી વધુ મુસાફરો સ્વિમેલ હોસ્પિટલમાં, જ્યારે 7 જેટલા સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. બસના ડ્રાઈવર અને જોકુ આવી જતા બસ ખાડીમાં ખાબકી હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. જૂનાગઢના માંગરોળમાં પ્લાસ્ટિકના કચરાના ઢગલામાં આગ લાગી.
જૂનાગઢના માંગરોળમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઈ. માંગરોળના પ્લાસ્ટિકના કચરાના ઢગલામાં આગ લાગતા નાસભાગ મચી ગઈ. વેરાવળ રોડ પર આવેલા પ્લાસ્ટિકના કચરાના ઢગલે ભડકા પડ્યા હતા. ભારે પવનને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. આગ ભીષણ બનતા લોકો ડરી ગયા હતા. આગે આસપાસના વિસ્તારોની પણ ઝપેટમાં લઈ લીધા. આ અંગેની ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ તુરંત પહોંચી છે. માંગરોળ નગરપાલિકા તેમજ કેશોદ નગરપાલિકાની ફાયર ટીમે ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવ્યો. આગને કારણે ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા. ધુમાડાથી આકાશ ભરાઈ ગયું હતું. દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા. જોકે આગના કારણે કોઈ જાનહાની થઈ નથી. જોકે પ્લાસ્ટિકનો ઢગલો બળીને ખાક થઈ ગયો હતો. જૂનાગઢના સુખનાથ ચોક નજીક આગનો બનાવ બન્યો. ચાલી રહેલી ઇકો કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. પ્રાથમિક રીતે એવું અનુમાન છે કે બેટરીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોઈ શકે છે. સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી. રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના મસાડ વિસ્તારમાં એક કંપનીમાં આગ લાગી હતી. દાલમિયા પોલી પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં આગ લાગતા જ દોડધામ મચી ગઈ હતી. બનાવ બાદ સેલવાસના ફાયર ફાઇટરોની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યા હતા. આગ કંપનીના મોટા ભાગમાં પ્રસરી હોવાથી મોટા નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. જોકે હજુ સુધી આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. અમદાવાદમાં કિન્નરોની દાદાગીરી. કિન્નરોના ટોળાએ લગ્ન પહેલા ભેટ માંગી આતંક મચાવ્યો. બેભત્સ હરકતો કરી ચેરમેન પર હુમલો કર્યો. અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં કિન્નરોની દાદાગીરી સામે આવી છે. દીકરીના લગ્ન પ્રસંગમાં આવેલા કિન્નરે 51,000 રૂપિયાની માંગ કરી હતી. જોકે પરિવારજનો દ્વારા ઓછી ભેટ આપતા હોબાળો મચાવ્યો હતો. સમગ્ર મામલી સોસાયટીના ચેરમેન દ્વારા કિન્નરોને સમજાવવામાં આવ્યા છતાં કિન્નર ન માન્યા અને અન્ય કિન્નરોનું ટોળું બોલાવીને ચેરમેન સામે પણ અશોભનીય વર્તન કર્યું હતું. કિન્નરોની દાદાગીરી સોસાયટીમાં લગાડવામાં આવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો દ્વારા કિન્નરોને સમજાવવામાં આવે છે, પરંતુ કિન્નર દ્વારા અણછાજતું વર્તન કરવામાં આવે છે. સમગ્ર મામલે સ્થાનિકો ઝોન 5 ડીસીપી ઓફિસ પહોંચ્યા હતા અને કિન્નરો સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી કરવા માંગ કરી હતી. સાથે જ પોલીસ સ્ટેશન બહાર ન્યાયની માંગ સાથે નારેબાજી પણ કરી હતી. લોથલમાં 15 ફૂટ ઊંડા ખાડામાં માટીના સેમ્પલ લેવા ઉતરેલા 2 મહિલા અધિકારી દટાયા. ગુજરાતનું હડપ્પા સંસ્કૃતિનું મહત્વનું કેન્દ્ર ગણાતા લોથલમાં ભેખડ ધસી પડતા 2 મહિલા અધિકારી દટાયા. દિલ્હી અને ગાંધીનગરથી માટીના સેમ્પલ માટે ગયેલા બંને મહિલા અધિકારી સેમ્પલ મેળવી રહ્યા હતા ત્યારે જ ભેખડ ધસી પડતા બંને દટાયા હતા. એમાં એક મહિલા અધિકારીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્યની હાલત ગંભીર ગણાવાઈ રહી છે. અમદાવાદ જિલ્લાના લોથલમાં હાલ મેરીટાઈમ મ્યુઝિયમની કામગીરી ચાલી રહી છે. એની નજીકમાં જ આવેલી જૂની સાઇટ પાસે રસ્તાનું કામ ચાલી રહ્યું હતું. દિલ્હીથી અધિકારી અને સ્ટુડન્ટ્સ માટીના સેમ્પલ માટે આવ્યા હતા, જેમણે જેસીબીથી એક 15 ફૂટનો ખાડો ખોદાવ્યો હતો અને ત્યારબાદ એમાં સેમ્પલ લેવા માટે ઉતર્યા હતા. આ સમયે જ ભેખડ ધસી પડતા 2 મહિલા અધિકારી દટાયા, જેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી. ધોળકા અને અમદાવાદ ફાયર બ્રિગેડના 4 જવાનો અને 15 જવાન ઘટના સ્થળે પહોંચ્યા અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી, જેમાં 2 મહિલા અધિકારીઓ માટીના સેમ્પલ લેવા માટે ખાડામાં ઉતર્યા હતા. એમાંના એક આઈઆઈટીના અને અન્ય દિલ્હીના જીઓલોજીસ્ટ હોવાનું સામે આવ્યું. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા એક મહિલા અધિકારીને બગોદરાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. આ અંગે બગોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આણંદ નગરપાલિકામાં સભા બની હંગામેદાર. સભ્યોએ કર્યો કાગળફાડ વિરોધ. વિપક્ષનો હલ્લાબોલ. નગરપાલિકાની સામાન્ય સભા કંઈક આ રીતે ઉગ્ર બની. પ્રજાના પ્રશ્નોના ઉકેલ અને શહેરના વિકાસ માટે ભેગા થયેલા નેતાઓ આ રીતે સમયની બરબાદી કરવા લાગ્યા. દ્રશ્યો આણંદ નગરપાલિકાની સામાન્ય સભાના છે, જ્યાં વિપક્ષના સભ્યોએ સામાન્ય સભાની એજન્ડા કોપીને ફાડીને હવામાં ઉછાળી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા અને આરોપ લગાવ્યો કે સત્તાધીશો મનફાવે એ રીતે આડેધડ કામોને મંજૂરી આપી રહ્યા છે. સત્તા પક્ષે બહુમતીના જોરે 86 કામોને મંજૂરી આપતા વિપક્ષ દ્વારા એજન્ડા કોપી ફાડીને નગરપાલિકા ચોર છે જેવા સૂત્રો કર્યા. વિપક્ષને સાંભળ્યા વિના દર વખતની જેમ આ વખતે પણ ગણતરીની મિનિટોમાં જ સામાન્ય સભા આટોપી લેવાયાનો આરોપ લગાવ્યો. વિપક્ષે હાઈકોર્ટમાં જવાની પણ તૈયારી દર્શાવી. બીજી તરફ પાલિકા પ્રમુખે વિપક્ષના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા. અમદાવાદમાં 35 લાખની ખનણી માંગનાર ખનણી કોર્ટના પોલીસે હાડકા કર્યા ખોખલા. વેપારીઓને બિલ્ડરોને ધમકાવીને ખનણી માગીને આતંક ફેલાવનાર ખનણીખોર મનીષ ગોસ્વામીના પોલીસે હાડકા ખોખલા કરી નાખ્યા. વેપારીઓ અને બિલ્ડરોને ધમકાવીને ખનણી માગીને આતંક ફેલાવનાર મનીષ ગોસ્વામીની પોલીસે ધરપકડ કરી. અમદાવાદના મેમનગર સુભાષ ચોકમાં વેસ્ટર્ન વેરની દુકાન ધરાવતા વેપારી દુકાનમાંથી આવીને મુંબઈ ખાતે રહેતા વેપારીના પુત્ર પાસેથી 25 લાખની ખંડણી માગીને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસે ખંડણીખોરની ધરપકડ કરી છે. બાદમાં પોલીસે આરોપીની એવી સરભરા કરી કે ખંડણી માગનારના હાડકા
ખોખલા થઈ. લોકોમાં આતંકીઓનો ડર કાઢવા વરઘોડો કાઢવામાં આવ્યો. પોલીસે આરોપીને સાથે રાખી અને પંચનામું કર્યું. જે દુકાને ધમકી આપી હતી ત્યાં પણ લઈ જઈને કાયદાનું ભાન કરાવ્યું. સુરતમાં જાહેરમાં યુવાનને તલવારથી કેક કાપી જન્મદિવસની ઉજવણી કરતો જોવા મળ્યો. જાણે રોડ પર પોતે પર્સનલ બુકિંગ કરાવ્યું હોય તેમ યુવકો જાહેરમાં બર્થડે પાર્ટીની ઉજવણી કરી રહ્યા છે. રસ્તા પર જ કેક કાપી ખુલ્લેઆમ આતશબાજી કરતો વિડીયો સામે આવ્યો. જાહેરમાં બર્થડેનું સેલિબ્રેશન કરતો આ વિડીયો સુરતનો છે. વિડીયોમાં યુવકો રસ્તા પર સ્નો સ્પ્રે છાંટી ધીંગા મસ્તી કરતા નજરે પડી રહ્યા છે. સુરતના પાંડેસરામાં ઉમિયાનગર વિસ્તારમાં યુવકો જાહેર નામાનો ભંગ કરીને જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી આતંક મચાવી રહ્યા છે. એક બે કેક નહીં પરંતુ 5-7 કેક બાઇક પર મૂકી બાદમાં તલવારથી કેક કાપી અને ઉજવણી કરી. દ્રશ્યમાં જોઈ શકાય છે કે વિડીયોમાં યુવાનો નાચી રહ્યા છે અને જોરથી મ્યુઝિક પણ વગાડી રહ્યા છે. જાણે કાયદાનો ડર ન હોય તેમ જાહેરમાં કેક કાપીને આખો રસ્તો પણ બ્લોક કર્યો. ત્યારે આવા તત્વોને પોલીસે નાઇટ પેટ્રોલિંગનો પણ કોઈ જાતનો ડર ન હોય તેવું સાબિત કરી બતાવ્યું છે. માતાજીના નામે કોઈ પૈસા માંગે તો આપતા નહીં, ધંધુકા બરવાળા રોડથી પકડાઈ ઠગ મહિલાઓ. જો તમારી પાસે અજાણી મહિલાઓ માતાજીના નામે રૂપિયા લેવા આવે તો આપતા નહીં, કેમ કે ધંધુકા બરવાળા રોડ પર લોકોને લૂંટતી મહિલાઓ પકડાય છે. લોકોએ ઠગ મહિલાઓની કરતૂતનો પર્દાફાશ કરતા મહિલાઓને આ રીતે ઊભી પૂંછડીએ ભાગવું પડ્યું હતું. અમદાવાદ ગ્રામ્ય પંથકમાં માતાજીની માનતાના નામે રૂપિયા ઉઘરાવતી બે મહિલાઓ પકડાય છે. બંને ધંધુકા બરવાળા રોડ પર તગડી ગામ નજીક રાહદારીઓ વાહન ચાલકોને રોકી રૂપિયા ઉઘરાવતી હતી. જોકે રાહદારીઓ છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું લાગતા સ્થાનિકોએ બંને મહિલાઓને ઝડપી પૂછપરછ કરતા ફાંડો ફૂટ્યો. મહિલાઓ રોડ પર ઉભા રહી લોકો પાસેથી માતાજીની બાધાના નામે રૂપિયા પડાવતી હતી. જોકે જાગૃત નાગરિકે મહિલાઓની પૂછપરછ કરતા બંને રોડ પરથી નાસી છૂટ્યા હતા. પ્રદેશ ભાજપને લઈને મહત્વના સમાચાર છે. ભારતીય જનતા પાર્ટીના નવા સંગઠનની રચના થાય તે પહેલા મોટા સમાચાર. ભાજપ દ્વારા તાલુકા અને જિલ્લાના નવા પ્રમુખો માટે ઉંમર મર્યાદા નક્કી કરી દેવામાં આવી છે. તાલુકા પ્રમુખ બનવા માટે 40 વર્ષ સુધીની ઉંમર મર્યાદા નક્કી કરવામાં આવી છે, તો જિલ્લા પ્રમુખ બનવા માટે 60 વર્ષની ઉંમર મર્યાદા નક્કી કરવામાં આવી છે. એટલે કે હવે 40 વર્ષથી વધુ ઉંમરના કોઈ નેતા તાલુકા પ્રમુખ અને 60 વર્ષથી મોટી ઉંમરના નેતા જિલ્લા પ્રમુખ નહીં બની શકે. આમ ભાજપની યોજાયેલી બેઠકમાં 5-15 તારીખ સુધી માં મંડળની રચના માટે તેમજ વય મર્યાદા ધ્યાનમાં રાખીને નિયુક્તિ અંગે માર્ગદર્શન આપ્યું છે. ભાજપ તાલુકા અને શહેરી સાથે 580 મંડળના અધ્યક્ષની પ્રક્રિયા શરૂઆત કરાશે, જ્યારે 15-30 સુધીમાં જિલ્લા અધ્યક્ષની નિમણૂકની પ્રક્રિયા હાથ ધરાશે. સંગઠન પર્વને લઈને ગાંધીનગરમાં પ્રદેશ ભાજપ કાર્યાલય પર મળી મહત્વની બેઠક. વાવ વિધાનસભાની પેટા ચૂંટણી બાદ હવે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ સંગઠનના માળખામાં ધરખમ ફેરફારના સંકેત મળી રહ્યા છે. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપ સક્રિય થઈ ગયું છે. બેઠકોનો ધમધમાટ શરૂ કરી દીધો છે. કાર્યકરોને સક્રિય થઈ જવા માટે સૂચનાઓ આપી દેવામાં આવી છે. ત્યારે ગાંધીનગરમાં સંગઠન પર્વને લઈને મહત્વની બેઠક મળી હતી. પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની અધ્યક્ષતામાં ભાજપના નેતાઓની બેઠક મળી હતી, જેમાં સંગઠનના મુખ્ય હોદ્દેદારો, નેતાઓ, ધારાસભ્યો હાજર રહ્યા હતા. શહેર અને જિલ્લા સંગઠન પર્વના સભ્યો હાજર રહ્યા. ડિસેમ્બરના અંત સુધીમાં સંગઠન પર્વ પૂર્ણ કરવા આદેશ આપવામાં આવ્યો છે. બુથ પ્રમુખોની રચના 30 નવેમ્બર સુધીમાં પૂર્ણ કરવાનો આદેશ આપ્યો છે. મંડળ જિલ્લા અધ્યક્ષોની નિયુક્તિ અંગે બેઠકમાં ચર્ચા થઈ. અગાઉ દિલ્હી ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ સંગઠન પર્વ અંગે ચૂંટણી સમિતિને માર્ગદર્શન આપ્યું છે. ગુજરાતમાં પણ એનસીપીના બે ફાટા પડ્યા. પ્રમુખ સહિત નવા સંગઠનની જાહેરાત. ગુજરાત એનસીપીમાં પણ મહારાષ્ટ્રવાળી થઈ છે. મહારાષ્ટ્ર બાદ ગુજરાત એનસીપીના બે ફાંટા પડ્યા છે. અત્યાર સુધી ગુજરાતમાં અજિત પવાર ગ્રુપ સક્રિય નહોતું, પરંતુ હવે અજિત પવારની એનસીપીએ ગુજરાત પ્રમુખ તરીકે નિકુલસિંહ તોમરની વરણી કરી છે. ગુજરાતમાં અત્યાર સુધી એનસીપીના જયંત બોસ્કી હતા, પરંતુ હવે જયંત બોસ્કી પટેલ ગ્રુપ શરદ પવાર ગ્રુપ તરીકે ગુજરાતમાં ઓળખાશે. ગુજરાતમાં જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા એનસીપી અજિત પવાર ગ્રુપ સક્રિય બનતા રાજકારણ ગરમાયું છે. એનસીપીના ગુજરાત પ્રમુખ તરીકે નિકુલસિંહ તોમરની વરણી થતા તેમણે ગુજરાતમાં નવું સંગઠન જાહેર કર્યું છે. આ સંગઠનમાં ઉપપ્રમુખ, મહામંત્રી, શહેર પ્રમુખની નિમણૂક કરવામાં આવશે. ગુજરાતમાં આવનારી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં એનસીપી ઝંપલાવશે. ગુજરાતમાં ગઠબંધન વગર એકલા હાથે એનસીપી જિલ્લા પંચાયતની ચૂંટણી લડશે. એનસીપી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં નશાબંધી, યુવાઓ, ખેડૂતોના પ્રશ્નોને પ્રજાને લઈને વાત કરશે. જયંત બોસ્કી દ્વારા હજુ સુધી શરદ પવાર ગ્રુપની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. પોલીસે પકડેલા વાહનો છોડાવવા અમદાવાદ આરટીઓ કચેરીએ લોકોની લાંબી લાઈનો લાગી. જુઓ કઈ રીતે નિયમો ભંગ કરનારાઓ પરેશાન થઈ રહ્યા છે. નિયમો તોડવાની સજા જોઈ લો. લાંબી કતારના દ્રશ્યો છે અમદાવાદની આરટીઓ કચેરીના. આ એ લોકો છે જેમણે નિયમોની એસી કે તેસી કરીને વાહનો ચલાવ્યા. એક બે મેમો આવ્યાની પણ ચિંતા ન કરતા અંતે પોલીસે નિયમો તોડતા લોકોના વાહનો ડિટેન કરી લીધા.
પોલીસે વાહનો જપ્ત કરતા જ નિયમો ભંગ કરવામાં માહેર લોકોના પગ તળેથી જમીન ખસી ગઈ. પોતાના વાહનો છોડાવવા માટે આરટીઓ કચેરીએ દોડ્યા હતા. સ્થિતિ થઈ કે આરટીઓ કચેરીના બીજા માળ સુધી લોકોની કતાર લાગી. ડિટેન વાહનોને છોડાવવા મોટી સંખ્યામાં લોકો આવતા કચેરીમાં જગ્યા ખૂટી પડી. લાંબી લાંબી કતારોમાં લોકો ઉભા રહેતા નજરે પડ્યા. આરટીઓ કચેરી ખુલે તે પહેલા જ લાગી ગઈ હતી કતાર, જેને લઈને આરટીઓ કચેરીમાં 3 ગણો મેન પાવર વધારવામાં આવ્યો. ડોક્યુમેન્ટ ચકાસવામાં સમય લાગતા કર્મચારીઓની સંખ્યા વધી. દરરોજ 200-250 લોકોને ટોકન આપવામાં આવે છે. લોકો મેમો ભરીને વાહનો છોડાવી રહ્યા છે. આખી રાત કોમ્બિંગ કર્યા બાદ પોલીસના હાથમાં કોઈ રીડો ગુનેગાર પકડાયો નહીં તો પોલીસે વાહન ચાલકો પર તવાય બોલાવી. દિવાળી પછી એલિસ બ્રિજ અને કાગડાપીઠ વિસ્તારમાં 72 કલાકમાં બનેલી હત્યાની 2 ઘટનાના પગલે શહેર પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે, જેના ભાગરૂપે પોલીસ છેલ્લા 5 દિવસથી રોજ રાત્રે કોમ્બિંગ કરી રહી છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ શહેર પોલીસની ટીમને ગાંધીનગર બોલાવીને કથળેલી કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે ઠપકો આપ્યા બાદ જાગીલી પોલીસે હવે નિર્દોષોને પણ દંડ ફટકારવાનું શરૂ કર્યું છે. સમગ્ર શહેર પોલીસે ધાડે ધાડા ઉતારી તો દીધા, પરંતુ કોઈ રીઢો ગુનેગાર ન પકડાતા વાહન ચાલકો પર તવાય બોલાવી. શહેરભરમાં 7 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી કોમ્બિંગ કર્યું. ઠેર ઠેર ગોઠવાયેલી નાકાબંધીમાં પોલીસે 21,223 વાહન ચેક કર્યા, જેમાંથી 1,750 વાહન ડિટેન કરવામાં આવ્યા, જ્યારે 1,685 વાહનો ચાલક પાસેથી 12,82,000 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો. સાથે ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો વિરુદ્ધ 403 મેમો ઇસ્યુ કરાયા. મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત 13 કેસ કરાયા. તો આ તરફ કારના કાચ પર લગાવેલી બ્લેક ફિલ્મ સ્થળ પર જ હટાવવામાં આવી. કોમ્બિંગ દરમિયાન પોલીસે દારૂ પીને ફરી રહેલા 470 લોકોની ધરપકડ કરી, જ્યારે તલવાર, ધારિયા, ગુપ્તી, ચપ્પા, ચારા જેવા હથિયાર સાથે 200 લોકોને ઝડપી પાડ્યા છે. છેલ્લા 5 દિવસથી કોમ્બિંગના બહાને ચાલી રહેલા ચેકિંગથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા હોવાની ફરિયાદો ઉઠી છે. રાજકોટ અમદાવાદમાં આધાર જન્મ પ્રમાણપત્ર માટે લાગી છે લાંબી લાઈન. આ દ્રશ્યો અમદાવાદના છે, જ્યાં મહાનગરપાલિકાની કચેરીએ જન્મ પ્રમાણપત્રમાં સુધારા કરવા માટે લાંબી લાઈનો લાગી છે. બાળકનું આધાર કાર્ડ કઢાવવા માટે જન્મ પ્રમાણપત્રમાં નામ એક સાથે લખેલું હોવું જોઈએ અને માતા પિતાના આધાર કાર્ડમાં લખેલા નામ સાથે મેચ થવું જોઈએ એવો નિયમ આવ્યા બાદ લોકો આ હાલાકી વેઠવા મજબૂર બન્યા છે. આ તરફ રાજકોટના આધાર કેન્દ્રો બહાર લોકો કતારમાં લાગ્યા. મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે આધાર કેન્દ્ર બહાર 500 જેટલા લોકો લાઇનમાં ઉભેલા જોવા મળ્યા, ત્યારે News 18 આ અરજદારોની વ્યથા સાંભળી. અરજદારો વહેલી સવારના 9 વાગ્યાથી જ લાઇનમાં ઉભા છે. લગભગ 3 કલાકથી પણ વધુ સમય સુધી લોકો લાઇનમાં ઉભા રહ્યા બાદ પણ વારો ન આવતા હોવાનું અરજદારોએ જણાવ્યું. કેટલાક અરજદારો તો 3 દિવસથી ધક્કા ખાવા છતાં EKYC ન થયાનું જણાવ્યું. લોકોએ કહ્યું, સરકારને અમે વિનંતી કરીએ છીએ કે તે કંઈક યોગ્ય વ્યવસ્થા કરે જેથી કરીને લોકોની EKYC કામગીરી ઝડપથી પૂર્ણ થઈ શકે. વડોદરામાં પણ રેશન કાર્ડમાં EKYC કરવું હોય તો જીવ જોખમમાં મૂકવો પડશે. રેશન કાર્ડનું આધાર કાર્ડ સાથે EKYC કરવું હશે તો જીવ આપવા તૈયાર રહેવું પડશે. સૌથી પહેલા આ દ્રશ્યો જુઓ. અહીં લખ્યું છે કે ભયજનક બિલ્ડિંગ. આ ઇમારતમાં પ્રવેશ કરવાની પણ મનાય છે, કારણ કે ઇમારત જર્જરિત છે, પડી જાય એમ છે એવી તંત્રને પણ ખબર છે. જો કે એ જ તંત્ર ગમે ત્યારે પડી જાય એવી ઇમારતમાં રાશન કાર્ડનું આધાર કાર્ડ સાથે EKYC કામ કરી રહ્યું છે અને લોકોને આ જ ઇમારતમાં બોલાવાઈ રહ્યા છે. દ્રશ્યો વડોદરાના છે, જ્યાં જૂની જિલ્લા કલેક્ટર કચેરીની જર્જરિત ઇમારતમાં કામગીરી માટે અરજદારો જીવનું જોખમ ખેડવા મજબૂર છે. બીજી તરફ અરજદારોનો આક્ષેપ છે કે સવારે 4 વાગ્યાથી લાઇનમાં ઉભા રહેવા છતાં વારો નથી આવતો. દિવસમાં માત્ર 100 લોકોને ટોકન આપવામાં આવે છે, જ્યારે બાકીના લોકોએ વિલામોએ ઘરે પરત ફરવું પડે છે. સર્વર વારંવાર ઠપ થઈ જતા લોકો છેલ્લા 3 દિવસથી ધક્કા ખાવા મજબૂર છે. તો બીજી તરફ જૂની જિલ્લા કલેક્ટર કચેરી જર્જરિત હોવાથી અહીં બિલ્ડિંગોમાં પ્રવેશ પર પ્રતિબંધ છે. તેમ છતાં રોજ મોટી સંખ્યામાં અહીં અરજદારો આવે છે અને જીવના જોખમે વહેલી સવારથી લાઇનમાં ઉભા રહેવા મજબૂર છે. સૌરાષ્ટ્ર કચ્છમાં PGVCL નો સપાટો. વીજ ચોરો પર તવાય બોલાવી. 5.74 કરોડની વીજ ચોરી પકડી. સૌરાષ્ટ્રમાં વીજ ચોરો પર PGVCL વિભાગે સપાટો બોલાવ્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં 5 જ દિવસમાં 5.74 કરોડની વીજ ચોરી પકડાઈ છે. PGVCLના ચેકિંગમાં ડાયરેક્ટ લંગર વાયરથી મીટર બાયપાસ કરીને વીજ ચોરી કરવામાં આવતી હોવાનું ખુલ્યું હતું. PGVCL હેઠળના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં 18-22 નવેમ્બર દરમિયાન વીજ ચેકિંગ કરાયું, જેમાં માત્ર રાજકોટ શહેરમાં 426 વીજ ધારકો વિરુદ્ધ કાર્યવાહી કરી 1.63 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો. ભુજ વર્તુળ કચેરી હેઠળના વિસ્તારમાં 233 વીજ જોડાણો વિરુદ્ધ કાર્યવાહી કરી 0.84 કરોડ અને બોટાદ વર્તુળ શહેર હેઠળના વિસ્તારમાં 310 વીજ જોડાણ વિરુદ્ધ કાર્યવાહી કરી 0.89 કરોડના વીજ ચોરીની બિલ ફટકારવામાં આવ્યું. સૌરાષ્ટ્રના રાજકોટ, મોરબી, જૂનાગઢ, જામનગર, પોરબંદર, બોટાદ, અમરેલી સહિતના વિસ્તારોમાં ચેકિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ભાવનગરના શિહોરમાં ભૂંડના ત્રાસથી ખેડૂતોના ભૂંડા હાલ.
ભાવનગર અને શિહોરના ગ્રામ્ય વિસ્તારમાં ભૂંડના ત્રાસથી ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. ટાણા વરલ સહિતના ગ્રામ્ય પંથકમાં જંગલી ભૂંડ રખડતા ખૂંટિયા નીલગાય સહિતના પશુઓથી ધરતીપુત્રોને વ્યાપક નુકસાન થયું છે. ન માત્ર શિહોર પરંતુ તળાજા અને પાલિતાણા તાલુકાના ગામડાઓમાં પણ જંગલી ભૂંડનો ત્રાસ અસહ્ય બન્યો છે. આ ભૂંડ પ્રાણી ભારે હિંસક હોય છે અને ઘણી વખત લાંબા દાંતવાળા ભૂંડોએ ખેડૂતો ઉપર પણ હુમલા કર્યાના બનાવો બન્યા છે. ખેડૂતોએ કહ્યું કે ભૂંડ ટોળામાં ખેતરોમાં ખાબકે છે અને તૈયાર ખેતી પાકોને તહેસ નહેસ કરી નાખે છે. મગફળી, કપાસ, મકાઈ સહિતના તેલીબિયા સહિતના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે. ધરતીપુત્રોએ અવારનવાર વન વિભાગને રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઈ નિકાલ આવ્યો નથી, ત્યારે આ પશુઓનો ત્રાસ તાત્કાલિક દૂર કરવાની માંગ ખેડૂતો દ્વારા કરાઈ રહી છે. વલસાડમાં સિરિયલ મર્ડર કેસમાં SIT ની રચના, આરોપ દોઢ કલાક સુધી મૃત યુવતીની લાશ સાથે દુષ્કર્મ કરતો રહ્યો. વલસાડના મોતીવાડામાં યુવતી પર રેપ વિથ મર્ડરના મામલે SIT ની રચના કરવામાં આવી છે. 2 DYSP અને 5 PI ની ટીમ સમગ્ર કેસની તપાસ કરશે. આરોપી રાહુલસિંહ જાટની આખરી પૂછપરછ હાથ ધરાય. આરોપીને સ્થળ પર લઈ જઈ ઘટનાનું વિડીયો રેકોર્ડિંગ સાથે રિકન્સ્ટ્રક્શન કરાયું. અત્યાર સુધીની તપાસમાં આરોપીએ 25 દિવસમાં 5 હત્યા કરી હોવાનો ખુલાસો થયો. 2 પુરુષ અને 3 મહિલાની હત્યા કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું. 5 રાજ્યમાં ટ્રેનમાં જ હત્યાને અંજામ આપનાર આરોપી રાહુલસિંહ માનસિક રીતે વિકૃત હોવાનો ખુલાસો થયો. મોડી રાત સુધી ચાલેલા રિકન્સ્ટ્રક્શનના આરોપી રાહુલ જાટ પોલીસને કહ્યું હતું કે યુવતીને પકડીને ગળું દબાવીને હત્યા કર્યા બાદ યુવતીને ઢસડીને વાડ નજીક લઈ જઈ ઉંચકી 4 ફૂટના ઊંચાઈના તાર ખૂંટાવી વાડ કુદાવી વાડીમાં ફેંકી દીધી હતી, જ્યાં યુવતીની લાશ સાથે 1.5 કલાક દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં ઉદવાડા સ્ટેશન તરફ ગયો હતો, જ્યાંથી તે દૂધ અને પાણીની બોટલ ખરીદી વાડીમાં યુવતીની લાશ પાસે પરત આવ્યો હતો. ત્યારે અહીં લોકોની હલચલ હોવાથી તે વાડીમાં છુપાઈ ગયો હતો. બાદમાં મોકો મળતા અંદાજે 10 ફૂટ ઊંચી દિવાલ કૂદી ભાગી છૂટ્યો હતો. જોકે આ હળહળાટમાં જ આરોપી તેનો સામાન છોડીને ગયો હતો. સુરતમાં જ્વેલર્સમાં લૂંટ કરનાર આરોપીઓનો પોલીસે વરઘોડો કાઢી હવા કાઢી. સુરતના વિસ્તારના લૂંટ મચાવી આતંક ફેલાવનારાઓની પોલીસે બધી હવા કાઢી નાખી છે. પોલીસે જ્વેલર્સમાં લૂંટ કરનારા આરોપીઓને પકડીને બરાબરનો કાયદાનો પાઠ ભણાવ્યો. પોલીસે આરોપીઓનો વરઘોડો કાઢીને લૂંટારૂઓને કાયદાનું ભાન કરાવ્યું. લોકો પર હાથ ઉઠાવનાર આરોપીઓને લોકો સામે જ હાથ જોડાવ્યા. નોંધનીય છે કે સુરતના ભિસ્તાન વિસ્તારમાં થોડા દિવસે જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ભિસ્તાન વિસ્તારમાં આવેલા શાંતિનાથ જ્વેલર્સ નામની દુકાનમાં લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 3 જેટલા ઇસમો દુકાનમાં ઘૂસી આવ્યા હતા અને લૂંટનો પ્રયાસ કર્યો હતો. તેમજ દુકાન માલિક અને કર્મચારી પર હુમલો કરતા તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. આ હુમલામાં જ્વેલર્સના માલિક શાંતિલાલ શાહ અને કર્મચારી બંસી ગુર્જર ઘાયલ થયા હતા. આ ઘટનાને લઈને ત્યાં બૂમાબૂમ થઈ જતા લોકો પણ એકઠા થઈ ગયા હતા અને ભાગી રહેલા આરોપીઓ પૈકી એકને ઝડપી પાડ્યો હતો અને બાદમાં પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. સુરતમાં બાળકી મહાનગરપાલિકાની બેદરકારીનો ભોગ બની ગટરનું ઢાંકણું માથે પડતા બાળકનું મોત. સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં મનપાની બેદરકારીના કારણે 5 વર્ષીય માસૂમે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ડિંડોલી વિસ્તારમાં ચાલી રહેલી ડ્રેનેજની કામગીરી માટે રસ્તા પર ખડકી દેવાયેલા સિમેન્ટના ઢાંકણામાંથી એક ઢાંકણું એક માસૂમ બાળકી પર પડતા તેનું મોત નીપજ્યું. સદનસીબે તેની સાથે રમી રહેલી તેની બહેનનો બચાવ થયો. ડિંડોલી વિસ્તારમાં આવેલા ચેતનનગરમાં ડ્રેનેજની કામગીરી મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી, જે અંતર્ગત ડ્રેનેજ ઉપર જે ઢાંકણું મૂકવાનું હોય છે તેને રિંગ મૂકવામાં આવી હતી. ડ્રેનેજ લાઇનનું કામ ચાલતા ગટરના ઢાંકણા ખુલ્લા મૂકવામાં આવ્યા હતા, જ્યાં બાળકો રમી રહ્યા હતા. રમતા રમતા એક જ ઘરની 2 દીકરીઓ પર આ ગટરનું ઢાંકણું પડી જતા 2 વર્ષની દીકરી તો નીકળી ગઈ, પણ 5 વર્ષની ભાગ્યશ્રીનું માથાના ભાગે ગટરનું ઢાંકણું વાગી જતા થઈ લોહીલુહાણ હાલતમાં જોવા મળી. બાળકીને બચાવવા માટે વ્યક્તિએ પણ પ્રયત્ન કર્યા, પણ તે વ્યક્તિને પણ પગના ભાગમાં ફ્રેક્ચર થયું. બાળકીને સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હતી, જ્યાં હાજર તબીબે બાળકીને મૃત જાહેર કરી. રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવનાર બાપે એક દીકરી સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે ગુમાવી દીધી. છોટાઉદેપુરથી સંખેડા તાલુકામાં ખનન માફિયાઓના ત્રાસથી ખેડૂતો ત્રાહિમાં. ધારાસભ્ય એક્શનમાં આવતા અધિકારીઓ દોડતા થયા. છોટાઉદેપુર જિલ્લામાં ખનન માફિયાઓ બેફામ બની ગયા છે. જીવાદોરી સમાન ઓરસંગ નદીનું સફેદ સોનું ગણાતી રીતિનું ખનન કરી માફિયાઓ માલામાલ થઈ રહ્યા છે, પરંતુ આ ખનનને કારણે સ્થાનિક ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રેતી ખનન એ હદે વધી ગઈ છે કે આવનાર સમયમાં તે પર્યાવરણ માટે નુકસાનકારક સાબિત થશે. નદીના પટ ભારે રેત ખનનને લઈને ઊંડા ઉતરી ગયા છે, જેને લઈ પીવાના પાણી અને સિંચાઈના પાણી માટે ખતરો ઉભો થઈ ગયો છે. ઉત્તર વિભાગના પુલ નજીક 500 મીટરના ખોદકામ નહીં કરવાના નિયમને નેવે મૂકી ગેરકાયદેસર ખનન કરવામાં આવતા પુલના પાયા ખુલ્લા થઈ ગયા છે. લીઝ ધારકો નદીની રેતીને બહાર લાવી ઢગ બનાવી રહ્યા છે, જેથી વાહન ચાલકોને મુશ્કેલી સર્જાઈ રહી છે. બેફામ ખનનથી નદીના પુલને પણ જોખમ ઊભું થયું છે, ત્યારે ખનનની ફરિયાદને લઈને મોડે મોડે ધારાસભ્ય જયંતિ રાઠવા એક્શનમાં આવ્યા છે. ભાવીજેતપુરમાં ધારાસભ્ય જયંતિ રાઠવા અધિકારીઓ સાથે જ્યાં ગેરકાયદેસર ખનન થઈ રહ્યું હતું ત્યાં પહોંચી ગયા. ધારાસભ્ય અધિકારીઓને ચીમકી આપી કે ખનન માફિયાઓ વિરુદ્ધ યોગ્ય તપાસ કરવામાં નહીં આવે તો આંદોલન કરશે. કલેક્ટર કચેરી પાસે આંદોલન કરવાની ચીમકી આપી છે.
હવે સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ સંકટમાં, કારીગરોની અછતથી મુશ્કેલી. હીરામાં મંદી બાદ હવે ટેક્સટાઇલ ઉદ્યોગ પર પણ સંકટના વાદળો ઘેરાયેલા છે. હાલ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં તેજીનો દોર ચાલી રહ્યો છે, પરંતુ સામે પ્રોડક્શન નથી થઈ રહ્યું. તેનું કારણ છે કારીગરોની અછત. દિવાળીનો તહેવાર તેમજ છઠ પૂજા કરવા માટે કારીગરો તેમના વતન ગયા છે. હજુ પણ મોટા પ્રમાણમાં કારીગરો પરત નથી આવ્યા. તેની સીધી અસર ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોવા મળી રહી છે. કારીગરોને બોલાવવા માટે વેપારીઓએ વ્યવસ્થા કરી આપવા છતાં પણ કારીગરો ન આવતા હાલ તેજી વચ્ચે કમાવાના સમયે વેપારીઓને રડવાનો વારો આવ્યો છે. કાપડની માંગ હોવા છતાં પણ પ્રોડક્શન પૂરું કરી શકતા નથી, જેથી વેપારીઓને મોટું નુકસાન થતું જોવા મળી રહ્યું છે. આ ઉદ્યોગમાં મોટા પ્રમાણમાં કારીગરો ઓરિસ્સાના છે. વતન ગયા બાદ તેમના વતનમાં લગ્ન પ્રસંગ ચાલી રહ્યા છે. સંબંધીઓને ત્યાં લગ્ન છે, જેને લઈને કારીગરો પરત આવી નથી રહ્યા. હાલ 60% જેટલો જ ઉદ્યોગ ચાલુ હાલતમાં છે, જેને લઈને કહી શકાય કે 4 લાખ કરોડ કાપડનું ઉત્પાદન છે, તેમાંથી 40% કામ થાય છે. ઘણા પ્રોસેસિંગ હાઉસ તો હજુ ચાલુ પણ થયા નથી. ઘરાકી હોવા છતાં ટેક્સટાઇલના વેપારીઓ પહોંચી શકતા નથી. જો હજુ પણ કારીગરો કામ ધંધે નહીં લાગે તો કાપડ માર્કેટમાં પણ મંદી આવતા વાર નહીં લાગે. ઠંડી જામતા હજારો કિલોમીટર પસાર કરી વિદેશી પક્ષીઓ બન્યા ભરૂચના મહેમાન. ભરૂચના કેલાણી કુવા વિસ્તારમાં વિદેશી પક્ષીઓનો જમાવડો. ઠંડી જામતા જ ભરૂચના મહેમાન બન્યા છે વિદેશી પક્ષીઓ. હજારો કિલોમીટરનું અંતર કાપી ભરૂચ પહોંચ્યા છે વિદેશી પક્ષીઓ. ગેલાણી કુવા અને વાવ ફળિયા સહિત આજુબાજુના સમગ્ર વિસ્તારમાં હજારોની સંખ્યામાં વૃક્ષો આવેલા છે, જેના કારણે આ વિસ્તારમાં સિઝન મુજબ વિદેશી પક્ષીઓ આગમન કરે છે. વિદેશમાં દરિયામાં વસતા ગીધ જેટલું ઉડાન કરતા અને પીળી ચાંચ ઢાંક તરીકે ઓળખાતા વિદેશી પક્ષીઓ હાલ ભરૂચના મહેમાન બન્યા છે અને શહેરના ગેલાણી તળાવની આજુબાજુ રહેલા સંખ્યાબંધ વૃક્ષો ઉપર વિદેશી પક્ષીઓએ માળા તૈયાર કર્યા છે. ઓગસ્ટ મહિનાના પ્રારંભથી શ્રીલંકાના કાંકણખાર પક્ષીઓનું આગમન થયું હતું અને વિદેશી પક્ષીઓ ફેબ્રુઆરી અંત સુધીમાં માળા બનાવ્યા હોય ત્યાં વસવાટ કરી બચ્ચાઓને જન્મ આપે છે. બચ્ચાના જતન માટે વિદેશી પક્ષીઓ ખોરાકની શોધ માટે સવાર સાંજ નીકળે છે. આ પક્ષીઓની સવાર સાંજની કિલકાટથી આખો વિસ્તાર ગુંજતો રહે છે. ભરૂચમાં વિદેશી પક્ષીઓના આગમન સાથે જ પ્રકૃતિ પ્રેમીઓમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. શાકભાજીની છાલ ફેંકી ન દેતા અમદાવાદની મહિલાઓએ કર્યો છે ગજબનો કમાલ. પર્યાવરણ બચાવવા મહિલાઓએ બનાવ્યું બાયો એન્ઝાઇમ. સામાન્ય રીતે આપણે ફળો કે શાકભાજીની છાલને ફેંકી દેતા હોઈએ છીએ, પરંતુ અમદાવાદ પૂર્વ વિસ્તારમાં વસવાટ કરતી મહિલાઓ આ છાલનો ઉપયોગ કરી વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવી રહી છે. અમદાવાદ પૂર્વમાં આવેલા ઓઢવ વિસ્તારમાં વસવાટ કરતી કેટલીક મહિલાઓ પર્યાવરણ જાળવણી માટે શાકભાજી કે ફળોની છાલમાંથી બાયો એન્ઝાઇમ બનાવે છે. બાયો એન્ઝાઇમ એટલે ફળ અને શાકભાજીના છોતરામાં દેશી ગોળ અને પાણીની ફર્મેન્ટિંગ પ્રક્રિયાથી બનાવેલ જૈવિક દ્રવ્ય. આ મહિલાઓએ નારંગી, સંતરા, મોસંબી, કેળા, કેરી, લીમડાના પાન તેમજ અરીઠાના છોતરામાંથી બાયો એન્ઝાઇમ બનાવ્યા છે, જેને ઘરમાં કચરા પોતા માટે કે કપડાં ધોવા માટે, વાસણ માંજવા માટે તેમજ કાચની સફાઈ માટે, ઘરના સફાઈ માટે અસરકારક રૂપ કામ કરે છે. ફળ અને શાકભાજીના છોતરામાંથી દેશી ગોળ અને પાણીની ફર્મેન્ટિંગ પ્રક્રિયા આથો લાવીને બનાવેલ જૈવિક દ્રવ્ય બનાવવામાં આવે છે. ઓઢવમાં વસતી મહિલાઓ દ્વારા જુદા જુદા ફળ અને શાકભાજીમાંથી નીકળેલા છોતરામાંથી બાયો એન્ઝાઇમ બનાવાય છે. વટવા માંડીને નરોડા સુધી અનેક મહિલાઓ આ બાયો એન્ઝાઇમ બનાવીને ઘર વપરાશનો ઉપયોગ કરે છે. મહિલાઓ દ્વારા બનાવાયેલા બાયો એન્ઝાઇમ ઉપયોગ કરી હોંશે હોંશે ખુશી જોવા મળી રહી છે. બાયો એન્ઝાઇમ વપરાશથી મહિલાઓ ઘરના પણ સાફ કરી સાફ સફાઈ સાથે કપડાં, વાસણ જેવી વસ્તુઓમાં પણ તેનો ઉપયોગ કરે છે. બાયો એન્ઝાઇમ બનાવતી મહિલાઓ અન્ય મહિલાઓને તાલીમ પણ આપે છે. તો આ મહિલાઓએ સેંકડો મહિલાઓને બાયો એન્ઝાઇમ બનાવતા શીખવીને પર્યાવરણના જતન માટે કામગીરી કરી અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ બન્યા છે.